નમસ્કાર. નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ આમને સામનેમાં આપનું સ્વાગત છે. ગુજરાતના રાજકારણના એક વિશેષ વ્યક્તિ વિશે વાત, વ્યક્તિ વિશેષ વિશે વાત, જેની સાથે તમે પોલિટિક્સથી માંડીને ટેકનોલોજી સુધી અને અર્થશાસ્ત્રથી માંડીને અધ્યાત્મ સુધી ચર્ચા કરી શકો. બેશક એ નામ છે જયનારાયણ વ્યાસ. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે આ વિશેષ કાર્યક્રમમાં આમને સામને. આજે આપણે જે વાત કરવાની છે થોડી ચેલેન્જિંગ છે. તમે કોઈ પણ વિષય ઉપર અડધો કલાક બોલી શકો એમ છો મને ખ્યાલ છે, પણ આજે જે વિષય છે ચેલેન્જિંગ એટલા માટે છે કે કારણ કે આપણે વાત કરવાની છે, ચર્ચા કરવાની છે જયનારાયણ વ્યાસ વિશે. શું હાલચાલ, શું ચાલે છે આજકાલ? જે ચાલવું જોઈએ તે ચાલે છે. જે સામાન્ય રીતે જે પ્રવૃત્તિ વાંચવા લખવાની, ભણવાની ભણાવવાની, એ પ્રવૃત્તિ નિરંતર ચાલ્યા કરે છે. આજકાલ ખાસ કરીને આ ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર, એ બધા સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર વધારે એક્ટિવ છે. હમણાં જોતો તો આપના માતુશ્રી વિશેની એક પોસ્ટ મેં ફેસબુક ઉપર જોઈ કે દેડકી દારૂ પીવે અને હવે દરિયો પીવાની વાત કરે. જો આ જૂની કહેવતો છે. જે આપની કી કોન્સ્ટિટ્યુએન્સી છે પોલિટિક્સ, વધારે આપ અધ્યાત્મ અને ફિલોસોફીમાં આજકાલ કેમ દેખાવ છો? પોલિટિક્સ ક્યાં છે જયનારાયણ વ્યાસનું? ચૂંટણી આવે ત્યારે ખબર પડે ને. ચૂંટણીના હું હંમેશા કહું છું કે તમે જેને રાજકારણ કહો છો એમાં હું નથી, હું રાજનીતિમાં છું. અને રાજનીતિ એ જનસુખાકારી, જનહિત અને જનસામાન્યને જે ઉપયોગી થાય તે બાબતો સાથે જોડાયેલી છે. તો એ લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ ક્યાં થયો જેણે જયનારાયણ વ્યાસને જયનારાયણ વ્યાસ બનાવ્યા? ઘણા બધા છે ટર્નિંગ પોઈન્ટ, પણ એ જ વર્ષે એમએસ યુનિવર્સિટીમાં, જ્યાં હું ગવતારે બહુ મગજમાં રહી હતી કે આપણે તો ભણવામાં બહુ હોશિયાર છે. પહેલા ટેસ્ટમાં ધીમંતભાઈ ત્રણ વિષયમાં શૂન્ય માર્ક અને હાઈએસ્ટ માર્ક ત્રણ હતા મારા. ત્રણ માર્ક, હા, હાઈએસ્ટ 50 માંથી. પછી અમારા કેમેસ્ટ્રીના પ્રોફેસર હતા, એ વખતે પ્રોફેસરો કેટલો રસ લેતા તેમના વિદ્યાર્થીઓ, એટલે 0 માર્ક આવ્યા હતા. એ બધા મારા જેવા એકદમ બુદ્ધિશાળી છોકરાઓને બોલાયા, એટલે મારો વારો આવ્યો. તમારે કે કેટલા માર્ક? સાહેબ શૂન્ય આવ્યું કેમેસ્ટ્રીમાં. તો મને કે ભીખ માંગવાની છે? બાપા શું કરે છે? મેં કહું રિટાયર થઈ ગયા સાહેબ રેલવેમાં. તો ભીખ માંગવાની છે ફરી કહ્યું. એમ કહ્યું સાહેબ લાગે છે તેવું જ અત્યારે, પણ નથી મને સમજણ પડતી. આઈ ટોલ્ડ હિમ વેરી ફ્રેન્કલી કે આ એનું એમએસ યુનિવર્સિટીનું અંગ્રેજી એવું મારફાડ અંગ્રેજી હતું, કશી સમજ નહોતી પડતી. ઇટ્સ અ ફેક્ટ. ધેન હી, એમાં ઓળખાણ નીકળી. મારા ફાધરના જોડે એમના મોટા ભાઈ નોકરી કરતા હતા રેલવેમાં. હા, એટલે મને કહે કે કેમેસ્ટ્રી ને ફિઝિક્સ કાલથી તું મારા ત્યાં શીખવા આવતો હતા. ગણિતનું સારામાં સારા પ્રોફેસર એક આર કે પંડ્યા કરીને હતા, અને એ રાજકપૂર નામે જ ઓળખાતા હતા. એનું ટ્યુશન બધા કરતા બમણું હોય તો એને ફોન કરીને કહી દીધું કે આર કે એક છોકરાને ભણાવ. મનોમન હિસાબ માર્યો ધીમનભાઈ કે 1000 રૂપિયા તમના એના અને 1000 રૂપિયા કાકાના, 2000 રૂપિયા થાય. મારી પાસે કુલ વર્ષનું બજેટ 600 રૂપિયા. યુ કેનોટ એફોર્ડ ટુ ડુ ધેટ. તો શું કરવાનું? મેં કહ્યું સાહેબ પૈસાની કોઈ વ્યવસ્થા નથી. મેં માગ્યા તારી પાસે પૈસા કોઈ. દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ. આઈ વુડ હેવ બીન થ્રોન આઉટ ઓફ ધી ફર્સ્ટ યર ઇફ મને જો આ જયેશ દવે નહીં મળ્યા હોત તો. હું ચોક્કસ પહેલા વર્ષમાં નપાસ થઈને એમએસ યુનિવર્સિટીમાંથી વળી પાછો મારા સિદ્ધપુરની કોલેજમાં ભણવા જતો રહ્યો. પછી આપણી ગાડી ચાલી, સડસડાટ ચાલી. પછી તો ધીરે ધીરે બધું, આપણે સાહસિક માણસ એટલે અંગ્રેજી પિક્ચરો, અંગ્રેજી બોલતા થયા, થયા તે બધું આવડી ગયું. એ કઈ રીતે શીખ્યા? કારણ કે મને લાગે દર્શકોમાંથી ઘણા એવા પરિવાર હશે, ઘણા એવા વિદ્યાર્થીઓ હશે જેમને તમે કહો છો એવા જ પ્રોબ્લેમ ફેસ થતા હશે. ગુજરાતી માધ્યમમાંથી, ગુજરાતી વાતાવરણમાંથી બહાર આવ્યા છે અને અચાનક એવી દુનિયામાં આવી પડ્યા જે અંગ્રેજોની દુનિયા છે. તો કઈ રીતે કોપ કરવું, કઈ રીતે એને? જો એક વસ્તુ છે, નિખાલસતા જોઈએ. મને નથી આવડતું, મને નથી આવડતું કહેવામાં આજ દિવસ સુધી ક્યારેય શરમ નથી આવી, એ પહેલી વાત. એમએસ યુનિવર્સિટીમાં એ સમયે 50% છોકરા ઓવરસીઝ હતા. મારા હોસ્ટેલની એક આખી વિંગ થાઈલેન્ડના છોકરાઓની હતી. હવે એ બધામાં જે લોકો મારા ક્લાસમેટ હતા, મેં કહું ભાઈ હું તો ગુજરાત મીડિયમમાંથી આવું, મને કંઈ આવડતું નથી. તો મને કંઈક થોડું ઘણું ના ખબર પડે, સમજાવ. દવે સાહેબનો સહારો મળી ગયો. પછી આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને ઇન્ડિયન એક્સપ્રેસ પર હુમલો કર્યો અને રીતસર થિસોરસ લઈને બેસવું ના કેમ આવડે કોલેજ કાળમાં. હા, અને ધીમનભાઈ બાય ફર્સ્ટ યર હું યુનિવર્સિટીના કોઈ પણ ડિબેટમાં અસ્ખલિત અંગ્રેજી ભાષા બોલી શકું તેટલી આપણે કાબેલિયત પ્રાપ્ત કરી લીધી. આઈ થિંક ધેટ વોઝ અ બિગિનિંગ ઓફ ધ જયનારાયણ વ્યાસ. આઈ ડોન્ટ નો, સેવરલ ટાઈમ્સ જયનારાયણ વ્યાસ હેઝ બિગન. વોટ વોઝ ધ નેક્સ્ટ? નેક્સ્ટ વોઝ વેન આઈ વેન્ટ ટુ આઈઆઈટી. આઈઆઈટી મુંબઈ. હા,
દેન આઈ કેમ બેક વડોદરા પીએચડી કરવા માટે આવ્યો હતો. તો અમને એ વખતે કહ્યું હતું કે 4 ઇન્ક્રીમેન્ટ તમારું ડિઝર્ટેશન થઈ જશે એટલે આપીશું. થઈ ગયું તો ડીનને એક દિવસ કહેવા ગયો કે સાહેબ મારા ઇન્ક્રીમેન્ટ 4 મને નથી મળે. તો કે બહુ તમે તમારી જાતને ક્વોલિફાઈડ માનતા હોય તો બહાર નોકરી કરો. તો હેમંતભાઈ બહાર આવીને રાજીનામું લખી નાખ્યું એટલે કોઈ જોબ નહોતી હાથ પર. મારો મોટો દીકરો 11 દિવસનો હતો. ખુમારી આત્મવિશ્વાસ મને મારી શિક્ષણ અને મારી જાતમાં જે આત્મવિશ્વાસ આઈઆઈટીમાં ભણ્યા પછી જે પેદા થયો એણે મને એવું શીખવાડ્યું કે કમાટીબાગના દરવાજે ઉભો રહીને ચણાચર ગરમ વેચીશ પણ મારી જાત જ્યાં અપમાનિત થતી હોય ત્યાં નહીં રહું. અને મજા આવત એ ખરેખર બન્યું નહીં. કદાચ નહીં તો મારું ભવિષ્ય બહુ વધારે આગળ નીકળી ગયું હોત. કારણ કે તમે કમાટીબાગના દરવાજે ઉભા રહીને ચણાચોર ગરમ વેચો, છાપામાં આવે તમારે જેવા મીડિયાના માણસો હોય કે આઈઆઈટીમાં એમટેક થયેલો માણસ ચણાચોર ગરમ વેચે છે, અંગ્રેજી બોલે છોકરા છોકરીઓ આવે, ગરાકી જ ગરાકી થઈ જાય. એક મિલિયનર જયનારાયણ વ્યાસ તરફ કદાચ એ દિશા લઈ જાય ખબર નહીં કોણ. પણ એ એવું હતું કે ભગવાન ભૂખે ઉઠાડે છે, ભૂખે સુવારતો નથી. કરેક્ટ. તો વડોદરા એમએસ યુનિવર્સિટીમાંથી સિદ્ધપુરનો એક છોકરો વડોદરા એમએસ યુનિવર્સિટીમાં આવે છે અને વડોદરા એમએસ યુનિવર્સિટીમાંથી આઈઆઈટી મુંબઈ જાય છે. એ તો મને એકચ્યુઅલી એનો ઇતિહાસ જુદો છે. મને હું રેન્ક હોલ્ડર યુનિવર્સિટીમાં, મને અમેરિકાની સારી કહી શકાય એવી એન્જિનિયરિંગ કોલેજમાં આઈઆઈટી કાલટેક સમેત એડમિશન મળ્યું. I-20 આવ્યું અને બધું તૈયારી કરવા માંડી. તમે જોયું મારી માના ચહેરા પર આમ થોડી અફસોસ લાગે એટલે 2-3 વાર પૂછ્યું પણ કે નહીં મારી માને એટલી સરળતાથી તો કે નહીં શું થયું તને કે ના કઈ નથી. એક દાડો એની પાસે મેં વાત સિપ્તાહી કઢાવેલી. મેં કે જો પેલો ગયો કોઈ પાછું નહીં આવ્યું. અને અમારે તો એક જ છોકરો છે, એક છોકરો ને એક આંખ બરાબર. તો તું પાછો આવીશ તો ખબર નહીં. હવે ઘરડા ઘર પણ અમારે એટલે બધું તો કંઈ આવવા જ નથી એટલે હવે તું જઈશ. મેં કીધું આ જ પ્રોબ્લેમ છે તારો. એના નજર સામે કાગળ બાળીને ફાડીને સળગાવી દીધા. મને લાગે પિતાજી ઉપરાંત માતાજીનો બહુ મોટો પ્રભાવ આપની ઉપર રહ્યો. નહીં એટલે હું આઈઆઈટીમાં એટલે ગયો કારણ કે મારે પછી તરત આઈઆઈટીનું એન્ટ્રન્સ આપ્યું ને આઈ સ્ટૂડ ફર્સ્ટ. I got into IIT. There again I stood first. I would have gone to IIM also for PGDBA. Where again I scored All India first. નહીં ગયા. IIM માં કેમ નહીં આવવાનું થયું? એ વખતે હું GIDC માં હતો, ડિપ્ટી ચીફની નોકરી હતી. અભિનંદન કુમાર જૈન છે હજુ પણ IIM માં પ્રોફેસર છે. હા ઇઝ ધેર. એને અમે પૂછવા ગયા કે આમાં આવાય PGDBA માં કેમ માસ્ટરી કરની હૈ તમે જિંદગીમાં, અચ્છી ખાસી નોકરી હૈ, 12 સાલ કે બાદ 14 સાલ કે બાદ એ કરોગે તબ ઇતના પગાર મિલેગા ઓર પાવર તો હોય નહીં ઇસમે. તો આપણે માની ગયા. જો એ ના મળ્યા હોત તો મને લાગે બકુલ ધોળકિયાની જેમ જયનારાયણ વ્યાસ પણ IIM ના ડિરેક્ટર થઈ શકે હોત. ખબર નહીં શું થઈ શકે હોત, શક્યતા હોત. આઈ કુડ હેવ જોઈન્ડ ટીચિંગ પ્રોફેશન વિચ ઇઝ માય ફર્સ્ટ લવ ઇવન ટુડે. એ આપણે સાંભળતા હંમેશા લાગે. થોડું આપણે જો કે ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયા, આઈઆઈટી મુંબઈની વાત કરતા હતા. એ પછી શું થયું? એ પછી વડોદરા આવ્યો. વડોદરા આ ડખો થયો, રાજીનામું આપી દીધું. કોઈ જોબ હતી નહીં એ દરમિયાનમાં અરજી કરી હતી તો 2 જગ્યાએ સિલેક્શન થયું. એક નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડમાં મારું સિલેક્શન થયું, ડોક્ટર કુરિયન. એમની સાથેની મારી રિલેશનશીપ એ પછી બહુ સ્પેશિયલ રહી પણ ત્યાં સિલેક્શન થયું. અને આઈ ઓલ્સો ગોટ ડાયરેક્ટ રિક્રુટ અપોઇન્ટી એઝ ડિપ્ટી એન્જિનિયર. આઈ પ્રેફર્ડ દેટ. હું એટલા માટે કે વડોદરા પોસ્ટિંગ મળતો હતો અને મને વડોદરા માટે અનહદ પ્રેમ આજે પણ છે. એમએસ ને કારણે મને શહેર ગમે છે. શું એની વિશેષતા ખાસિયત? એ જમાનામાં વડોદરા એટલે પેન્શનર સિટી હતું. શાંત સરસ મજાનું શહેર, કોઈ ઝંઝટ નહીં, સરસ ગ્રીનરી, સંસ્કારી પણ ખરું. સામાન્ય માણસ રીતે મલ્ટીમિલિયનર રીતે એક સાથે ઉત્સવ ઉજવી શકે એ વાતાવરણ વડોદરાનું છે. એ વાતાવરણ જુદું છે. અને હું વડોદરાથી અહીં આવ્યો ત્યારે પણ અમે બંને પતિ પત્નીએ નક્કી કર્યું હતું કે 2 વર્ષમાં પાછા જતા રહીશું. અમે નહોતું લખ્યું તકદીરમાં તો અમદાવાદે રોકી પડ્યા. અને આજે પણ અફસોસ છે કે હું વડોદરા પાછો નહીં જઈ શક્યો. એક બ્યુરોક્રેટ તરીકે તમે અહીં આવ્યા. હા. કઈ રીતે લાઈફ શરૂ થઈ? હું GIDC એ પણ અકસ્માતે થયો.
મેં ત્યાંથી આઈ એમબીએ નહીં કરાયું એટલે વડોદરા યુનિવર્સિટીએ સાંજનો કોર્સ એનાઉન્સ કર્યો વર્કિંગ એક્ઝિક્યુટિવ માટે. એમાં ભણ્યો, એમાં અગેન આઈ સ્ટુડ ફર્સ્ટ. હવે એ દરમિયાનમાં એક સામાજિક પ્રસંગ હતો સિદ્ધપુર, મારો નાનો દીકરો 2 મહિનાનો હતો, જવું હતું, ગાડી લઈને જવું પડ્યો હતો. ત્યાં આ એડવર્ટાઇઝમેન્ટ આવી હતી, એમાં અરજી નાખેલી, તો એ લોકો ફર્સ્ટ ક્લાસ ટુ એન્ડ ફ્રો ફેર આપતા હતા. એટલે આપણે આવી ગયા કે પેટ્રોલ ખર્ચ નીકળી જશે, અહીં ઇન્ટરવ્યુ આપીને સિદ્ધપુર જતા રહીશું. રિટર્ન ટેસ્ટમાં અગેન આઈ સ્ટુડ ફર્સ્ટ. હવે ત્યાં લલિત દલાલ સાહેબ અમારા ચેરમેન જીઆઈડીસીના, ધ લાસ્ટ આઈસીએસ ચીફ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ, અને એ કમિટીમાં આઉટસાઇડ એક્સપર્ટ તરીકે ડોક્ટર રંગરાજન, જેણે મને એફબીએ માટેની કમિટીના ચેરમેન હતા, અને 15 દિવસ પહેલા જ મારું ગ્રુપ ડિસ્કશન ને વાઇવા લીધેલું. એટલે આપણે ગયા એ પહેલામાં રિટર્નમાં પરફોર્મન્સ, રંગરાજન જે બાદમાં રિઝર્વ બેંકના પણ બન્યા, તે જે પ્રાઇમ મિનિસ્ટર એડવાઇઝર બન્યા, રાઈટ. એટલે દલાલ સાહેબે કહ્યું કે યસ પ્રોફેસર, ઓવર ટુ યુ. એટલે આપણે કહ્યું આઈ ડોન્ટ હેવ ટુ આસ્ક એની ક્વેશ્ચન, હી ઓલરેડી હેઝ ધી ઓફર લેટર ફ્રોમ આઈઆઈએમ અમદાવાદ ફોર આવર પીજીડીબીએ, અને આઈ હેવ ગ્રીલ્ડ હિમ બિફોર ઓનલી 2 or 3 વીક્સ, નો ક્વેશ્ચન, કોઈએ નહીં પૂછ્યો. અને પછી જીઆઈડીસીમાંથી વળી પાછું એનડીડીબીમાં કુરિયન સાહેબે મને પસંદ કર્યો. તે વખતે એનડીડીબીમાં મને એમણે એવું પૂછ્યું હતું કે જો કઈ વખત નહીં આવવાનું હોય તો તું ના કે, પછી અમારે બીજી વખત પાછું જાહેર ખબર આપીને બધા વખત લાગે છે. ના, મેં કહ્યું સાહેબ આવું આવીશું, મારો પ્રોમિસ છે. આઈ ગોટ સિલેક્ટેડ ધેર. અહીંયા એમજી શાહ સાહેબે એ વખતે મને છૂટા કરવાની ના કહી, અને હી પ્રિવેલ ઓવર ધ ચીફ સેક્રેટરી, અને મુકુંદન એ વખતે જીઆઈડીસીના સીઈઓ હતા. સરકારે કુરિયન સાહેબને કાગળ લખ્યો કે અમારે એમને ઇન્ડેક્સ બીના એમડી બનાવવા છે, માટે અમે એમને છૂટા ઇન ધ વાઇડર ઇન્ટરેસ્ટ ઓફ ધ સ્ટેટ નથી કરતા. વોટ વોઝ ડોક્ટર કુરિયન્સ રિસ્પોન્સ યર રિએક્શન? ભાઈ, હી વોઝ ઓલવેઝ નાઇસ ટુ મી. હું પછી નર્મદા મંત્રી તરીકે એમને રાજ્ય સરકાર સાથે થોડાક ખટકી હતી સિવિલ સપ્લાયના કારણે, પણ ગયો ભાઈ સાહેબ તમારી પાસે પૈસા જોશે મારે, વોટ નોનસેન્સ, યોર સ્ટેટ ગવર્મેન્ટ ડઝન્ટ કેર ફોર અસ, જે હોય તો મને, હું તો હવે પૈસા લીધા વગર નહીં જોઉં. હી વોઝ અ ગ્રેટ લેજન્ડ, અને એને 100 કરોડ રૂપિયા, ડોક્ટર કુરિયન. હા, હવે એ માણસ, એની મેગ્નામિનિટી, કોરિયન કોરિયન છે, કોરિયન બીજા નહીં થાય. મને લાગે એ લેવલના કોઈ માણસ આજુબાજુ ક્યાંય દેખાતા નથી. ગોન આર ધોસ ડેઝ, કહાં ગયે વો લોગ જેવું છે. ઓર કહાં ગયે વો દિન, કહાં ગયે વો દિન. અગેન આપણે થોડું ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયું. એક બ્યુરોક્રેટ હતા, અને જે રીતની મેં સ્ટડી કર્યો, યુર બ્લુ આઈડ બોય ઓફ મેની મિનિસ્ટર્સ. હા, મેં લગભગ બધા મુખ્યમંત્રી સાથે કામ કર્યું, અને ગુજરાત એ વખતે ઔદ્યોગિક વિકાસ કેન્દ્ર સ્થાને હતો, તો બધી જ ઔદ્યોગિક પોલિસીનું ઘડતર મારી ઓફિસમાં થઈ છે. તો એ ઉદ્યોગ ભવનમાંથી તમે એ ડિસિઝન મેકર્સ બોડીમાં, રાજ્યની જે સત્તાના ગલિયારા કહેવાય છે, સચિવાલયમાં, મંત્રાલયમાં, ત્યાં કઈ રીતે પહોંચ્યા? એમાંથી પછી કંટાળો આવતો હતો, કારણ કે હું 34 વર્ષની ઉંમરે તો 7500-8000 એટલે ચીફ સેક્રેટરીનો ગ્રેડ કહેવાય, એથી ઉપર તો સરકારમાં કંઈ હતું નહીં. 7-8 વર્ષ રહે, હું આઈએએસમાં ગયો હતો, કદાચ એ સ્કેલે હું રિટાયર થયું ત્યારના 1-2 વર્ષ પહેલા પહોંચ્યો. તમને ઈચ્છા થયેલી ખરી આઈએએસ કે ના માટે? ના, મને એવી કોઈ ઈચ્છા નહોતી થઈ, પણ મને આ મજા આવે કામ કરવાની. એક ટેકનોક્રેટ હતા, બ્યુરોક્રેટ હતા, કામ કરવાની મજા આવે. ધે આર ઓલ્સો રિસ્પોન્સિબલ પ્રોફેશનલ કેડર, આઈ રિસ્પેક્ટ ધેમ, પણ આઈ ડુ કન્સિડર કે આઈઆઈટી કે આઈઆઈએમમાં પણ દાખલ થવું એટલું સહેલું નથી. તો અત્યારે એક તક આપણે આ ઉંમરના આ પડાવે આપવામાં આવે, તો જયનારાયણ વ્યાસ શું પસંદ કરે? ફરી બ્યુરોક્રેટ, પોલિટિશિયન, આઈએએસ આઈપીએસ બનવાનું, કે આઈએમ જેવા સંસ્થાનોમાં એકેડેમિક કેરિયર? એકેડેમિક કેરિયર, કોઈ શક વગર. આઈ લવ ટુ બી વિથ ધ સ્ટુડન્ટ્સ. આજે પણ હું ભણાવું છું હેમંત દિવનભાઈ, આજે પણ, હમણાં છેલ્લા 1 મહિનાની વાત કરો તો અદાણી ઇન્સ્ટિટ્યૂટ, નિરમા, એલડી એન્જિનિયરિંગ કોલેજ, હમણાં આવતીકાલ પરમ દિવસે આણંદ માં કોન્ફરન્સ છે, એના પછી ડીડીઆઈટીમાં આ 1 મહિનામાં 5 લેક્ચર છે મારે. ઇન પબ્લિક લેક્ચર પણ આપના એક પ્રોફેસરના અંદાજમાં જાય છે. પણ મને આઈ લવ ટુ બી વિથ ધ સ્ટુડન્ટ્સ. હું 2007 સુધી નિરમા યુનિવર્સિટીમાં નિયમિત ભણાવતો હતો કોર્સ, છોડતો હતો. અગેન પોલિટિક્સમાં કઈ રીતે એન્ટ્રી થઈ? માઇટનેસ, જો સનતભાઈની આત્મકથા મેં લખી,
મારે મારી રાજકીય કારકિર્દી દરમિયાન જે લોકોએ મને પ્રભાવિત કર્યો, સનતભાઈ આવે, મનોહરસિંહજી આવે, મકરંદભાઈ દેસાઈ જે મારા મિત્ર પણ રહ્યા, હુ વોઝ ઇન્સ્ટ્રુમેન્ટલ મેઇનલી? કોઈ નહીં, માયસેલ્ફ. મને કહેવામાં આવ્યું રાજકારણમાં લાવવા માટે. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ એવું નહીં. મને કહેવામાં આવ્યું કે તમને સિદ્ધપુરમાંથી ટિકિટ અમારે ભારતીય જનતા પાર્ટીમાંથી આપવી છે, તમે કોઈ જાહેર કરશો મને નોકરીમાં સસ્પેન્ડ કરશે. અને એ જાહેરાત પછી હું માધવસિંહભાઈ સાથેના મારા જે સંબંધો છે રાજીનામું આપીશ તો મંજૂર નહીં કરે. એટલે મને પહેલા રાજીનામું આપી અને છૂટો થઈ જતો. એટલે 3 મહિનાનો નોટિસ પે ભરી અને સવારે એમણે કહ્યું સાંજે હું છૂટો થઈ ગયો, પછી જાહેરાત થઈ. નહીં, જો 3 મહિના પગાર નહીં ભર્યો તો ફાઇલ એમના સુધી જતી. એટલે એ વખતના એડિશનલ ચીફ સેક્રેટરી ખાન હતા અમારા ઉદ્યોગ ખાતાને, એમણે કહ્યું કે તું આટલું કરી દે ને તો ઝડપથી થઈ જશે. પેલામાં સીએમ તને નહીં છોડે, કારણ કે માધવસિંહભાઈના 1990 થી 1985 સુધી મોટાભાગના પબ્લિક લેક્ચર્સ રિલેટેડ વિથ ઇકોનોમિક્સ ની ઇન્ડસ્ટ્રી મેં લખ્યા છે. માધવસિંહભાઈ તો બહુ વિદ્વાન માણસ. કેટલા મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે માધવસિંહભાઈ? ચીમનભાઈ, કેશુભાઈ, નરેન્દ્રભાઈ, ચીમનભાઈ, પછી બાહુભાઈ જસભાઈ, ઓકે, માધવસિંહભાઈનું બીજું ટર્મ એટલે છેલ્લું ટર્મ, અમરસિંહભાઈ ચૌધરી જે મારી જ કોલેજના વિદ્યાર્થી હતા, આટલા સાથે નોકરી દરમિયાન કામ કર્યું. ને આઈ હેડ ધી ગુડ ફોર્ચ્યુન ટુ એન્જોય ધેર કોન્ફિડન્સ એટલા સુધી કે સુરતમાં રિલાયન્સને એલોટમેન્ટ કર્યું 1,250 એકર જમીન, 40,000-50,000 કરોડના ઇન્સેન્ટિવ, 250 મેગાવોટ પાવર અને ક્લોરાલ્કલી માટેનું લાયસન્સ, એનું કમિટમેન્ટ મેં અમરસિંહભાઈને ફોન પર પૂછીને આપ્યું. એમની મારા માટેની લાગણી હતી. પછી આ બધાના પરિચય દિનેશભાઈનાથી પણ હું ઇમ્પ્રેસ હતો. વિચાર્યો કંઈક વતન માટે કરીએ, એમ કરતા કરતા કહ્યું એટલે આપણે કૂદી પડ્યા. હવે મને લાગે છે કે એ બેવકૂફી હતી. ડોન્ટ ટેલ મી રિયલી, ખરેખર. એટલે આમાં ભારતીય જનતા પાર્ટીમાં જો બેવકૂફી હતી એવું નથી કેતો. સિદ્ધપુર મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી ન લડાય એ મને જે સમજણ પડતી હોત, કેમ એ મત વિસ્તાર જ કોંગ્રેસનો મત વિસ્તાર છે, જ્યાં 55,000 મત ઠાકોર હોય, ઓબીસી હોય, 45,000 મુસ્લિમ્સ હોય, લગભગ 28,000 બીસી હોય, તો 1,28,000 8,000 સેમિનોમેડિક હોય, 2,03,000 માંથી 1,38,000 માં ટીપીકલ કોંગ્રેસ વોટ બેંક હોય, ત્યાં તમે જઈને ખાબકો. એમ છતાં એકથી વધુ વાર તમે ત્યાંથી જીત્યા. જો પહેલી વખત જીતો એ અગત્યનું છે. પહેલી વખત હું મારી આવડતથી અથવા તો કોઈ પણ કારણસર નહોતો જીત્યો. પહેલી વખત હું જીત્યો એનું શ્રેય એ વખતે ત્યાંના સિટિંગ એમએલએ હતા, અત્યારે નથી, સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ રાવલ, એ શ્રમ અને રોજગાર મંત્રી હતા એ વખતે. એમની અનપોપ્યુલારિટી એટલી બધી હતી એ મને એના કારણે હું જે ઇનડિરેક્ટ ફાયદો થયો. હા, બાકી મારા ત્યાં હું ગયો તો મારી પાર્ટીમાં તો વિરોધ હતો મારો કે આ બહારથી તમે અમને કેમ ટિકિટ આપી. પણ ઈશ્વર છે ને, હું હંમેશા માનું છું ઈશ્વર તમને દોરે છે. ઈશ્વર તો જીતી ગયા, પછી વળી જીતતા આવે. એ જ સિદ્ધપુર કોન્સ્ટિટ્યુએન્સીમાં મને લાગે છે ફરી એકવાર તમે આવનારા ઇલેક્શનમાં લડવા જઈ રહ્યા છો. અત્યારે તો ખબર નથી પાર્ટી કેસે તો લડીશું. આજની તારીખમાં આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે તો જો ઉમેદવારો ક્યાં જાહેર નથી થયા, જોઈશું. પણ લડવું પડે તો લડીશું. તમારી તૈયારી છે? મને જરાય બીક નથી. આ વખતે પરિણામ સારું આવશે, કરીશું, લડવાનું છે, લડીશું. 2017ના ગુજરાતના રાજકારણના જે પરિબળો છે, બીજેપી અત્યારે બીજેપીની શું પરિસ્થિતિ, કોંગ્રેસની શું પરિસ્થિતિ છે, અને શંકરસિંહ વાઘેલાએ જે તાજેતરમાં નવો જન વિકલ્પ કરીને એક મોરચો ખોલ્યો, હાઉ ડુ યુ સી ઓલ ધીસ ઇક્વેશન્સ? અન્ડરસ્ટેન્ડ ગુજરાત પોલિટિક્સ. લાસ્ટ ક્વેશ્ચન ફર્સ્ટ. ગુજરાતે ક્યારેય, પછી ઇન્દુલાલ યાજ્ઞિક હોય, ભાઈ કાકા હોય, જયદીપસિંહ બારિયા હોય, ચીમનભાઈ પટેલ હોય કે શંકરસિંહ વાઘેલા હોય, ત્રીજા પક્ષના રાજકારણને સ્વીકાર્યું નથી. માય બેસ્ટ વિશીસ ટુ શંકરસિંહજી. શંકરસિંહ જેવા આટલા સિનિયર નેતા જો તમે કહો છો એ વાત એમને પણ ખબર હોય, શા માટે એમણે એક નવો મોરચો, ત્રીજો મોરચો ફરી એકવાર રાજપાના અનુભવ બાદ બી એકવાર લોન્ચ કર્યો છે? ખૂબ પીઢ રાજકીય જ્ઞાન ધરાવતા વ્યક્તિ છે, ખૂબ સિનિયર આગેવાન છે, મારા માટે પણ ભલી લાગણી ધરાવતા વ્યક્તિ છે. આમ છતાંય હું કહું છું
કે કર્ણ મહાભારતમાં જે હતો એને અભિશાપ હતો કે ખરા વખતે જ એની વિદ્યા ભૂલી જાય. એમ બાપુ ખરા વખતે જ ખોટા ડિસિઝનો લે છે, એ કઈક શાપિત એમના પર કોઈ દોષ છે, શાપિત દોષ છે કે સાચા વખતે જ એ ખોટા રસ્તે જતા રહે. તકદીર. હવે બીજો પ્રશ્ન તો કોંગ્રેસ, તો કોંગ્રેસ અત્યારે તીતરબીતર છે. માધવસિંહભાઈએ જે રીતે બધા જ લોકોને 1985 ખલાસ કરી નાખ્યા, સનત મહેતાને ટિકિટ ના આપી, મનોહરસિંહ જાડેજાને ના આપી, જશવંતસિંહ દાનસિંહ ચૌહાણને નહીં આપી, હરિહર ખંભોજાને નહીં આપી, ઘણા બધા દિગ્ગજો નહીં આપી, પ્રબોદ રાવળને નહીં આપી, એણે કોંગ્રેસની ગોર ખોદી નાખી. કોંગ્રેસ પાસે પોતે, હા, કારણ કે પછી જયારે એમને જવાનું આવ્યું, એમણે નહીં વિચાર્યું કે એટલા જલ્દી જવું પડશે, જવાનું આવ્યું ત્યારે એવું સિલેક્શન કરવું પડ્યું કે હું પ્રિસાઇડેડ ઓવર લિક્વિડેશન ઓફ કોંગ્રેસ. ટ્રુ. રાજનીતિમાં એક કાયમી ધોરણે ઉભરતો પદાર્થ પાઠ એ છે કે ક્યારે આ રિજનલ સાત્રપ્સ જે છે તેને તોડી નહીં નાખવા. લાંબા સમય સુધી રાજનીતિમાં રહેવું હોય, કોંગ્રેસ નીચી પડી, એણે સેવાદળને તૂટવા દીધું, એની સાથે એનો યુવાનો સાથેનો સંપર્ક તૂટ્યો, કોંગ્રેસ ગુજરાતમાં નીચી પડી, કારણ કે કોંગ્રેસે પછી માધવસિંહભાઈ પછી કોઈ એક ફેસને ઉભરવા નહીં દીધું. પછી કોંગ્રેસ ઉભી જ નથી થઈ શકી, નહીં થઈ શકી. અને બીજેપીનું જે આખો ચાર ચાર પ્રમુખ તમારે જાહેર કરવા પડે, એનાથી વધારે વિચિત્રતા બીજી કઈ? વિડંબના, વિડંબના. પણ હર્બર્ટ સ્પેન્સર એવું કહે છે કે ધ ગ્રેટેસ્ટ હિસ્ટ્રી, ધ લેસન ઓફ ધ હિસ્ટ્રી, ઇતિહાસનો જો કોઈ સૌથી મોટો પદાર્થ પાઠ હોય તો એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. ટ્રુ. અરે કોંગ્રેસ ઉપરથી બીજેપી ઉપર આવીએ તો બીજેપીને કઈ રીતે ગુજરાતમાં આજની તારીખે જો જ્યારે ઇલેક્શન હવે ઢૂંકડું છે? જો બીજેપી 95 સતત સત્તામાં છે, એટલે અત્યારે કોઈ સામે કોઈ ધુવાધાર પાર્ટી નથી. પણ સ્વાભાવિક રીતે તમે 5 અને 17-22 વર્ષથી સત્તામાં હો તો તમારે કંઈક નવો વિષય, કંઈક નવી આકાંક્ષા. રાજનીતિમાં એવું કહેવાય છે કે લીડર શુડ બી અ ડીલર ઇન હોપ. કરેક્ટ. કંઈક સપના વેચતા આવડવું જોઈએ, કંઈક નવી આશા આકાંક્ષા લઈને જવું પડશે. નરેન્દ્રભાઈના ગયા પછી એક વેક્યુમ ખાલીપો અહીંયા સર્જાયો છે ગુજરાતના રાજકારણમાં, એ લાગે છે જવાબદાર હોઈ શકે? એ તો જો આ બધી વસ્તુ એવી છે કે રવિશંકર મારે કહ્યું હતું ને, એ બહુ લખી રાખો ધીમનભાઈ, કે કોઈ પણ વ્યક્તિ વિશે એની હયાતીમાં કહેવું ઉચિત નથી. માણસ કેવો હતો કે કેવો નહીં એ કેવો એના ગયા પછી જ ઉચિત રહે. લેટ ધ હિસ્ટ્રી ઇવેલ્યુએટ. આપ મારું કે આપનું કામ નથી, કારણ કે આપણે એટલા ટૂંકા અંતરેથી જોઈએ છે કે કદાચ નાક નડે. ઇતિહાસ ઇતિહાસનું કામ કરશે. પણ દરેક પક્ષે લેવાનો બોધપાઠ એ છે કે જાજા હાથ રળિયામણા, એમ રિજનલ સેટરપ્સની જે આખી થિયરી છે એ થિયરી તોડીને તમે ચાલશો તો પછી એકને જ પડવાનું રહે. કરેક્ટ. એટલે એ મુશ્કેલ. બિગેસ્ટ ચેલેન્જ કહીએ, બિગેસ્ટ થ્રેટ કહીએ બીજેપી માટે આ ઇલેક્શનમાં આપને કઈ લાગે છે? મેં કહ્યું પહેલું, એ 22 વર્ષનો એન્ટી ઇન્કમ્બન્સી, તમે જે કઈ કહ્યું છે, જે કઈ કર્યું છે, ઘણું બધું થયું છે. બીજેપીની મોટામાં મોટી આજે આટલો લાંબો કાર્યકાળ રાજ કર્યું છે તે પહેલો અવરોધક પરિબળ ગણાય. એની મોટામાં મોટી તાકાત આજે પણ નાનો કાર્યકર છે, એ દોડે છે, એ પ્રતિબદ્ધ છે અને એને કઈ બહુ અપેક્ષાઓ નથી પાર્ટી પાસે. એની મોટામાં મોટી તાકાત છે. કોંગ્રેસ પાસે કાર્યકર નથી, નેતાઓ છે. બીજેપીની એક વિડંબના તાજેતરના જે સમયમાં જોવા મળી, મને લાગે તમને નથી લાગતું કે એ છે કે નરેન્દ્ર મોદીની જે કી કોન્સ્ટિટ્યુએન્સી હતી ડેવલપમેન્ટ વિકાસ, એ પોતે અહીંયા એક મજાકનો વિષય બની ગયો છે. વિકાસ ગાંડો થયો પ્રકારના જે સોશિયલ મીડિયામાં આખું કેમ્પેન ચાલ્યું, મને લાગે બીજેપી પોતે એનો યોગ્ય જવાબ આપી નથી શકતી, એટલી મૂંઝવણભરી પરિસ્થિતિમાં છે. આ ફિનોમિનાને કઈ રીતે જુઓ છો આપ એઝ અ એનાલિસ્ટ? એક જનરલ જવાબ આપી શકાય કે અતિ સર્વત્ર વર્જિત આપણા વિઝડમનો પાયાનું સૂત્ર છે. એટલે તમે રાજનીતિમાં
એકનો એક મુદ્દો બીજી વાર વાપરી શકતા નથી. તમે ફરી અનામતના મુદ્દે રાજનીતિ ના કરી શકો, તમે ફરી નવનિર્માણના મુદ્દે ઇલેક્શન ના જીતી શકો, તમે ફરી બાબરી ધ્વંસના મુદ્દે ઇલેક્શન ના જીતી શકો, તમે 2002 ને રીએનેક્ટ ના કરી શકો. પોલિટિક્સ વન ઇસ્યુ યુઝ ઇઝ યુઝ ફોર એવર. હવે અન્ના હજારે એ ફરી આવે તો અન્ના હજારેનો અવાજ ના પડે. એટલે એક વસ્તુ એક જ વખત વપરાય, આ એની મોટા મોટી મર્યાદા છે રાજનીતિની. અને કમનસીબે એની સમજણ બહુ મોડી પડે છે. હાઉ ડુ યુ સી ઇલેક્શન 2017 ઇન ગુજરાત? રિઝલ્ટનો જ્યાં સુધી સવાલ છે, બીજેપી સત્તા પર આવશે. યસ શ્યોર, હા 100% આવશે. અને જયનારાયણ વ્યાસનું સ્થાન એમાં ક્યાં હશે? જયનારાયણ વ્યાસથી શરૂઆત કરેલી ત્યાં જ આપણે પૂરા કરીએ વાત. હું મારા ભાષણોમાં મારા કાર્યકરોને અને ઘણી જગ્યાએ કહું છું કે મતપેટીથી ધારાસભ્ય ચૂંટાય છે, મતપેટીથી પ્રધાન ચૂંટાય છે, મતપેટીથી સાંસદ ચૂંટાય છે, મતપેટીથી નેતા ચૂંટી શકાતો નથી. અને હું લોકો વચ્ચે રહેવા વાળો લોકોનો નેતા છું અને રહીશ, અને ગુજરાતના પ્રશ્નોને જેવી મારી સમજ છે તે પ્રમાણે વાચા આપતો રહીશ. પણ જયનારાયણ વ્યાસને કદી એવું નથી લાગતું કે ગુજરાતના રાજકારણમાં, ગુજરાતના મંત્રીમંડળમાં જયનારાયણ વ્યાસનું જે સ્થાન હોવું જોઈએ એ એમને મળ્યું નથી? ના, એ મહાભારતમાં એક પાત્ર છે અશ્વત્થામાનું. સનત મહેતાની વાત હોય કે જયનારાયણ વ્યાસની વાત હોય, તમે જે ઉલ્લેખ કર્યો એ જો તમે આને આ ખુરશીને જ બધું ગણતા હો તો એવું નથી. જો એવું હોત તો મારી સાથે શુક્રવારે 50,000 લોકો જોડાય છે નહીં જોડાતા હોત. અશ્વત્થામાને મણી હતો, અને મણી હોય તો જ અશ્વત્થામાની કિંમત છે. સત્તાના મણીથી જે અશ્વત્થામાઓ છે એ અર્જુનના બાણથી જે દાડે મણી જાય એ દાડે અશ્વત્થામા ચિરંજીવી છે. આજે કહેવાય છે કે ભીખ માગે છે ને દેખાય છે કોઈ કોઈ જગ્યાએ જંગલોમાં. હું અશ્વત્થામા નથી, એટલે હું જે છું તે છું, અને એ ઈશ્વરની કૃપાથી છું. મારું તકદીર એક જ તાકાત લખે છે, અને તે ઉપરવાળો. કોઈને ખુરશી ઉપર બેસવાથી મોટો થઈ જતો નથી. આજની તારીખમાં સાહેબ સુરતમાં જઈને તમે એક 2 લીટીનું પ્રેસનું એક એડવર્ટાઇઝમેન્ટ આપો કે જયનારાયણ વ્યાસનું ગાંધી સ્મૃતિમાં 6:30 વાગે લેક્ચર છે, તમારે ઓડિટોરિયમ ભરવાની ચિંતા નહીં કરે પણ 6:15 વાગે. જયરાણ વ્યાસની વિદ્વતાના કારણે, એ વિદ્વતા આપણે આડી આવે છે આપના પોલિટિકલ કેરિયરના ગ્રોથમાં. પોલિટિકલ કેરિયરનો અર્થ સત્તાની ખુરશી પર બેસવું એ થતો જ નથી. ગાંધીજી કોઈ ચૂંટણી નહોતા લડ્યા, જયપ્રકાશ નારાયણ કોઈ ચૂંટણી નહોતા લડ્યા, લોહિયાજી માત્ર એક જ વાર પાર્લામેન્ટમાં પહોંચ્યા હતા, વિનોબા ભાવેના ચરણોમાં શસ્ત્રો મૂક્યા, આપણી સેના જેને નહોતી નમાવી શકીએ ચંબલના ડાકુએ, એમની પાસે કઈ ખુરશી હતી યાર? મારી પાસે નથી. સો યુ આર હેપી વિથ વોટ યુ આર? એબ્સોલ્યુટલી આઈ એમ હેપી. આઈ મને નો રિગ્રેટ્સ અબાઉટ ઇટ. અને આઈ ડોન્ટ કન્સિડર કે હું પ્રધાન થઉં એટલે હું પૂર્ણ છું ને બાકી અપૂર્ણ છું. નોટ ધ લીસ્ટ. થેન્ક યુ વેરી મચ જયનારાયણભાઈ, થેન્ક્સ ફોર શેરિંગ યોર થોટ્સ. તો આ હતા જયનારાયણ વ્યાસ. એમના વ્યક્તિત્વના અનેક પાસા નિખાલસપણે ફ્રેન્કલી એમણે આપણી સમક્ષ ખોલ્યા છે. ફરી એકવાર મળીશું આવા જ એક વ્યક્તિ વિશેષ સાથે નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ આમને સામનેમાં.